पाइथागोरस नो प्रमेय विद्यार्थियों वेरी 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 मोस्ट आईएमपी अने एकदम सहेलू परीक्षा में ये रीते पूछा से पाइथागोरस नो मूलभूत प्रमेय लखो अने साबित करो अही मोटा भागना विद्यार्थियों भूल करे छे विधान लगता नथी प्रमेय पूरो साबित करे छे अने अही ज विधान लखवानो एक मार्ग छे पाइथागोरस नो प्रमेय लखो एटले के आपणे एनु विधान लखवानुं छे त्यार बाद एने साबित करवानुं छे तो एनुं विधान जोईए काटकोण त्रिकोणमां કર્ણની લંબાઈનો વર્ગ બાકીની બે બાજુ ની લંબાઈ ના વર્ગના સરવાળા જેટલો હોય છે. આ થયું પાયથાગોરસનું પ્રમેય, આ થયું એનું વિધાન. કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ બાકીની બે બાજુની લંબાઈના વર્ગના સરવાળા જેટલો થાય છે. તો એના માટે આપણે એક આકૃતિ દોરીએ. એક કાટકોણ ત્રિકોણની મધ્ય લઈએ ત્રિકોણ બી એ સી. અહીં આપણે કહી શકીશું ત્રિકોણ બી એ સીમાં ખૂણો એ કાટખૂણો છે અને બી સી એનો કર્ણ છે. તો પક્ષમાં જે આકૃતિમાં માહિતી આપી છે એને પક્ષમાં લખીશું. અહીં ત્રિકોણ બી એ સી માં માપ ખૂણો એ બરાબર 90° તથા રેખાખંડ બી સી કર્ણ છે. ત્યારબાદ સાધ્ય કે જે આપણે સાબિત કરવાનું છે, આપણે સાબિત કરીશું કર્ણનો વર્ગ એટલે કે બી સી નો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. બાકીની બે બાજુમાં એ બી અને એ સી, તો કહી શકીએ એ બી સ્ક્વેર પ્લસ એ સી સ્ક્વેર. એટલે કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ બાકીની બે બાજુની લંબાઈના વર્ગના સરવાળા જેટલો થાય છે. ત્યારબાદ સાબિતી. તો હવે આપણે સાબિતી જોઈએ. અહીં આપણે સાબિત કરવા માટે આપણે એક વધારાનો લંપાત દોરવો પડશે અહીંયા એડી, જેને અહીં કહીશું કે એડી રેખાખંડ એડી લંબ રેખાખંડ બીસી છે એટલે કે ડી બિલોંગ્સ ટુ બીસી છે. ડી બિલોંગ્સ ટુ બીસી છે તથા ખૂણો એ કાટ ખૂણો છે. કોઈ પણ ત્રિકોણમાં એક ખૂણો કાટ ખૂણો થશે એટલે બાકીના બે ખૂણે લઘુકોણ થશે. તેથી ખૂણો બી અને ખૂણો સી લઘુકોણ છે, બરાબર છે. ખૂણો બી અને ખૂણો સી લઘુકોણ છે માટે અહીં બી ડેશ ડી ડેશ સી થાય એટલે કે બિંદુઓ બી ડી અને સી સમરેખ બિંદુઓ થશે. બી ડી સી સમરેખ બિંદુઓ થવાના કારણે બી સી બરાબર બી ડી પ્લસ ડી સી, આ એક અગત્યનું પરિણામ છે. અહીં બી ડી સી એટલે કે બી ડી સી સમરેખ બિંદુઓ હોવાથી બી સી નું માપ બી ડી અને ડી સી ના સરવાળા જેટલું થશે. ઓકે, ત્યારબાદ એ બી સ્ક્વેર, જે આપણે અગાઉ સૂત્ર ભણી ગયા, એ બી સ્ક્વેરનું સૂત્ર છે બી ડી ઇન્ટુ બી સી. અહીંયા લખીએ આપણે બી ડી ઇન્ટુ બી સી, ઠીક છે. ત્યારબાદ એ સી સ્ક્વેરનું સૂત્ર લખીશું. એ સી સ્ક્વેર બરાબર બોલો તો શું થશે એનો સંલગ્ન રેખાખંડ. આ સૂત્ર કેવી રીતે આવ્યું? સંલગ્ન રેખાખંડ વાળું સૂત્ર. એ બી નું સંલગ્ન રેખાખંડ છે બી ડી અને એ સી નું સંલગ્ન રેખાખંડ છે ડી સી અથવા સી ડી. તો બોલીએ એ સી સ્ક્વેર બરાબર ડી સી ઇન્ટુ ડી સી. હવે આ બે સમીકરણો પરિણામ બે પરિણામ ત્રણ, આ બે પરિણામો પરિણામ બે અને પરિણામ ત્રણ નો સરવાળો કરીએ. પરિણામ બે તથા ત્રણ નો સરવાળો કરતા, બે ને તથા ત્રણ નો સરવાળો કરીએ તો એ બી સ્ક્વેર પ્લસ એ સી સ્ક્વેર સમય શું થશે? બી ડી ઇન્ટુ બી સી પ્લસ ડી સી ઇન્ટુ બી સી. તો જમણી બાજુમાં તમે જોઈ શકો છો બી સી કોમન છે. બી સી સામાન્ય કાઢી લઈએ અહીં આપણે તો અંદર વધે છે બી ડી પ્લસ ડી સી. ઓકે, તો બી ડી પ્લસ ડી સી પરિણામ એકમાં બી ડી પ્લસ ડી સી તમને આપેલું છે બી સી.
BD plus BC ની કિંમત થાય છે BC તો આપણે લખીશું BC into BC એટલે કે BC નો સ્ક્વેર આ બાજુ AB સ્ક્વેર plus AC સ્ક્વેર તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો અહીંયા આપણે જે સાધ્યમાં સાબિત કરવા માટે લખીતું તે આપણને મળી ગયું છે એટલે કે આ કર્ણનો વર્ગ અને આ કાટખૂણો બનાવતી બાજુનો વર્ગ એટલે કે પાયથાગોરસનું વિધાન છે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ કાટખૂણો બનાવતી બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય છે અથવા તો બાકીની બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય છે તો આ કહેવામાં આવે છે પાયથાગોરસનું પ્રમેય